યાદ કરે છે કે એક સંસ્થા કામ કરતી હોય હું પોતે મારો દાખલો આપું હું પોતે મારા દીકરાને એડમિશન માટે જાઉં પુનાની યુનિવર્સિટીમાં જાઉં અમદાવાદ નિરમામાં જાઉં અને આજીજી કરું કે મારા દીકરાને એડમિશન આપો તો ખેડૂતનો દીકરો છે આને સારું ભણવું છે આને એડમિશન આપો ભાઈ સાહેબ એડમિશન આપો એ ના પાડી દે છે છતાં હું આજીજી કરું છું ત્યાં ધક્કા ખાઉં છું અને હું ન હું પોતે જામનગરની બોર્ડિંગે જાઉં અને કનારા સાહેબને કહું કે એડમિશન જોઈએ એ ના પાડે એટલે હું તરત એમ કહું કા તારા બા આપનું છે આ આપણા શબ્દ હોય છે આપણે આમાંથી બહાર આવવું પડશે સમાજનું નિર્માણ કરવા માટે સમાજની સંસ્થાઓનું નિર્માણ કરવા માટે આજે આપણને ઘટે છે સંચાલનના માણસો હું હંમેશા માટે કહેતો આવું છું કે આપણને શું ઘટે શિક્ષણ જગતમાં આપણને શું ઘટે તો એટલું ચોક્કસ કઈ કે સંસ્થા બનાવનાર ઘટતો નથી બિલ્ડિંગ બાંધનાર કે આપણને ઘટતો નથી પૈસા વાકે કોઈ કામ આપણું અટકતું નથી પણ એક સારો શિક્ષક આપણી પાસે નથી સારો શિક્ષક જે આપણા બાળકોને અંદર દેવી તત્વ આપી શકે આપણા બાળકોને દિશા આપી શકે અને એટલા માટે બે હાથ જોડીને સમગ્ર તમામ લોકોને વિનંતી કરું છું અહીં હાજર છે તે અને હાજર ન હોય જ્યાં બેઠા હોય ત્યાં એના માટે પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તો ખમૈયા કરો તો સારું ખમૈયા કરવા પડે ઝાટકા લેવા પડતા હોય છે તમે એવું નહીં માનતા કે આ બંડી પેઢીને આવી ગયા તો બહુ મજા આવે છે અંદર વેદના થાય છે બળતરા થાય છે મારા એક પણ ખિસ્સામાં મીઠી ગોળી નથી કડવી ગોળી લઈને નીકળું છું અને એટલા માટે કહેવાનું પણ મન થાય છે ક્યાંક એમ લાગે કે અમારો હક છે તમને કહેવા માટે અમે તમે હકથી વાત કરીએ છીએ અમે તમને દિશા આપવાનું કામ કરીએ છીએ અને ત્યારે આપણું ભવિષ્ય આપણા બાળકોનું ભવિષ્ય અને આપણા બધાનું જ ભવિષ્ય ભણતરની સાથે ગણતરમાં છે આપણે કંઈક ભૂલી ગયા છે આ બેયનો સમન્વય થઈ જાય ને તો ભારે મજા આવી જાય જેમ અહીંયા બધાનો થાય તમે બેઠા એનો થાય ગામડે બેઠા ન્યા એનો થાય મોટી ઉંમરના બાપા અને નાના માણસો યુવાન મિત્રો એનો સમન્વય થાય જેમ જામનગર જિલ્લામાં સમાજની વ્યવસ્થા કરવી હોય તો પેલા ના પાડતા ફાળો લેવાની વાત આવે તો ના પાડે અને પછી કાન ગોપી ચાલતા હોય કે ગૌચારા માટેનું ચાલતું હોય કે ગાયોના ના ચારાનું ચાલતું હોય કે ક્યાંક લીલ પડાવવાનું આવતું હોય તો બબે કરોડ રૂપિયા થાય આપણે એમાંથી એક વાત ભગવાને આપણને સુજાડી કે એ તો ચાલુ રાખો ગૌશાળા માટેનું કામ ચાલુ રાખો ગાયો માટેનું કામ ચાલુ રાખો કારણ કે તેત્રી કરોડ દેવતા વસે છે અને એ તેત્રી કરોડ દેવતાની જે ગાયમાં વસે છે એની પ્રાર્થનાને કારણે તો કૃષ્ણનો અવતાર થયો છે ત્યારે કૃષ્ણનો અવતાર થયો છે અને કૃષ્ણ અહીંયા બેઠો છે આપણી પાસે અને ત્યારે ફરીને કોઈ વિશેષ સમય લેવો નથી કહેવાનું મન તો ઘણું થાય તો મોડો આવીને પછી પાછો દોડ ડાપણ કરું તો એ બરાબર નહીં કહેવાનું મન ઘણું બધું થાય ઘણી બધી વાત કરવાનું મન થાય પટા ઝાટકીને કહેવાનું મન થાય એમ લાગે કે ભલે આજે થોડુંક ધૂળ ઉડે આ ધૂળ ઉડવાની છે અને એ ઉડાડવા માટે થઈને આ મેળાવડાનું કારણ શું મંડપ કરતા વધારે માણસ છે એક નાકેથી માંડીને કઈ જગ્યા ન મળે એવું ન બને કે આજે આપણે વાતો કરીએ આ માન સન્માન મેળવીએ આ સંસ્થાનું નિર્માણ કરીએ એને મોટી બનાવીએ અને પછી અહીંયાથી ઘરે જઈ અને પાછા હતા એ નાઈ મારા વસીભાઈ મારા મિત્ર છે કંડુરિયા ડીવાયએસપી એ જ્યારે નવે નવા પીએસઆઈ થઈને આવ્યા ને ત્યાં એટલે મેં કહું જામનગર નું કેમ મને બહુ ખબર નહીં પણ એ કેતા મને કે માંડવી ના પાંદડા હારા થાય ને એટલે અમે એમ કે ઝોટા લેવા ઝોંટા હા માંડવી ના પાંદડા હારા થાય એટલે હવે તો કે આજની તારીખે હું કહી શકું એમ છું કે સમગ્ર ગુજરાત ની અંદર કાઠિયાવાડ ની અંદર કચ્છ ની અંદર જે આહિર જ્ઞાતિ ને સમાજ વસે છે કદાચ આવતીકાલે સમાજ માટેની કોઈ નિર્માણ કાર્ય કરવાનું થાય

પદ ન હોય તો શું થાય એ તો ક્યારેક પોલીસ દંડા લઈને આવી ખબર હોય ને આવ્યું ન કર્યું હોય ને હેરાન કરે એક લાગત ત્યારે ખબર પડતી હોય છે અને ત્યારે જોઈએ ક્યાંક ધારાસભ્ય પૂનમ જોઈએ ક્યાંક વિક્રમભાઈ એમપી જોઈએ ક્યાંક જશુભાઈ ધારાસભ્ય જોઈએ ક્યાંક મુડુભાઈ જોઈએ ક્યાંક વાસણભાઈ મિનિસ્ટ્રીમાં જોઈએ પછી જીભ કેટલી નીકળે ન નીકળે ઓછું બોલાય વધુ બોલાય એ વાત જુદી છે એ બને વધુ બોલાય ઓછું બોલાય ક્યાંક ન બોલાય ક્યાંક બધું હોય પણ એક વાતને સમજવા જેવી છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક દોષિત છીએ ક્યાંક ને ક્યાંક આપણે ઉણપ રાખી છે ક્યાંક ને ક્યાંક આપણી ફરજ આપણે ચૂકી આપણો હક માગીએ છીએ આપણે અમારા રાજકારણમાં થોડાક ભાઈઓ આવે ને કાર્યકર તરીકે આવે ને પાંચ વર્ષ થાય ત્રણ વર્ષ થાય ને પેલા પાંચ વર્ષ સુધી વાંધો નતો હવે વર્ષ થાય કેમ કે મને ટિકિટ અપાવી ને અપાવો તો તમારા ભેગો ન અપાવો તો હું સામે આવી હાલત થાય છે એટલે એમાંથી પણ બચવા જેવું છે પણ થોડી સમજણ પેદા રહીએ તો મજા આવે અને કાળિયો ઠાકર એવો નથી કે આપણે નાદ ઉઠાવીએ આપણે નાદ કરીએ આપણે એને આરાધના કરીએ અને આપણું દેવી તત્વ પાછું માગીએ યાદવોનો નાશ ભલે એને છપ્પન કોટીનો કરી નાખ્યો આપણે એમ કહીએ છીએ કે આપણે શ્રાપિત છીએ ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું અને આપણે છપ્પન કોટી કપાય મર્યા બધાય પણ હજી જે કાંઈ રહ્યા માના ઉદરમાં હતા માના પેટમાં હતા અને જેનો જન્મ થયો એ આપણે બધાય આજે એને તો કહીએ કે આ દેવો જે યાદવ રૂપે હતા એ તમારા સ્વર્ગમાં આવ્યા પણ અમારું દેવી તત્વ અમને પાછું આપો ને એનો નાદ જો દ્વારકામાંથી ઊભો ઉભો કરીએ તો હિન્દુસ્તાન જ્યાં બેઠો છે મારા બાપ આ આહિર કુળ ને આહિર ના બાળકો ને આહિર વ્યક્તિઓને એનું દેવી તત્વ પાછું આપ મારા બાપા બે હાથ જોડીને તારી પાસે વિનંતી કરીએ છીએ કે જેથી કરીને અમારા કુળ ઉજળું છે

કાળીઓ ઠાકર પ્રેરણા આપે તો જ હા કારણ કે એની આરાધના કરીએ ત્યારે આપણે પ્રેરણા આપતો હોય છે ઘણી વખત એની પ્રેરણાને આપણે દબાવી દઈએ અંગૂઠાથી દબાવી દઈએ પગથી દબાવી દઈએ ક્યાંક ને ક્યાંક છડ કપટથી પણ દબાવી દઈએ અને ત્યારે એ પણ મૂંઝાતો હોય છે એક વાત બહુ મહત્વની છે આપણે ગામડામાં વસીએ છીએ ગામડામાં એક ભિક્ષુક આવે એક ગોરબાપા આવે એક સાધુનો દીકરો ઘેરે માગવા આવે અને માગવા આવ્યા ત્યારે અવાજ કરે કોઈ ઘરમાંથી કાંઈ આપે નહીં કોઈ દેખાય પણ નહીં બીજે દિવસે પાછો આવે પાછો અવાજ કરે ઘરનો માણસ હોય લોટ દેવા આવે નહીં ત્રીજે દિવસે પાછો પુકાર કરે ઘરનો મોભી ઉભો હોય અને દેવા ન આવે અને ત્યારે ચોથે દિવસે સાધુ કે બ્રાહ્મણે તમારે ઘેર માગવા નથી આવતો ઘર તરી જતો હોય છે આપણે માગીએ તો જ્યારે એવી રીતે માગવા માંગીએ છીએ કે સામે છે હૃદયની કરુણાથી આપણે માગવા માંગીએ છીએ અને હું એમ માનું છું કે એ કાળીઓ ઠાકર સો ટકા આપણી આરાધનાને સ્વીકારે આપણા પુકારને સ્વીકારે કારણ કે આપણે આપણું દેવી તત્વ પાછું મેળવવા માટે થઈને દેવી તત્વની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આવી જાય છે લાંબી છણાવટ નહીં કરું લાંબી છણાવટ કરવા બેસું તો એક કલાક દેવી તત્વ પાછળ નીકળી જાય કે માગીએ છે તો દેવી તત્વ શું કામ માગીએ છે પૈસા કેમ નથી માંગતા સંપત્તિ કેમ નથી માંગતા મોલ મોલાત કેમ નથી માંગતા આપણે સત્તા કેમ નથી માંગતા ફક્ત દેવી તત્વ માગીએ છે દેવી તત્વ એટલા માટે માંગુ છું કે કંસ જેવા કંસને જ્યારે એ રાજા હતો ત્યારે એ એવો બળવાન હતો કે તમામ રાજા એનાથી બીતા તમામ રાજા કોઈ હરફ ન ઉચ્ચારે એની સામે અને ગોકુળના સામાન્ય ગોવાળિયા હોય એને હરાવી દીધો માલધારી એને હરાવી દીધો ગાય ચારવા એને હરાવી દીધો નાના નાના બાળકો એ ભેગા થઈને એને હરાવી દીધો જેના ઘરની અંદર માંડ માંડ ખાવાનું હતું પણ એની સાથે દેવી તત્વ હતું દેવી તત્વ હતું ને એટલે કંસ ને પાડી શક્યા એ પાપને ને પાડી શક્યા એટલે દેવી તત્વ જોઈએ છે એ દેવી તત્વ આપણે અંદર હોય અને એના માધ્યમ એની આરાધના શિક્ષણ છે એનાથી સારું છે ભણતર છે ગણતર એમાં વયુ ગયું છે આ બધી પણ હકીકતો છે નથી એવું નથી ગામને જ્યાં જઈને બેહીએ તો આજે હાલત કેવી છે ભાભાવની બાપાને ક્યાંક અજાણ્યા ગામમાં જઈને પૂછીએ કે બાપા હું તો બાર ગામનો છું મારે ફલાણા ભાઈને ઘેરે જ છું પણ આ તમારા ગામને જાપે આ છોકરા અમને પરેશાન કરે છે જરાયને રોકો ને અમને ગમે તેમ બોલે છે ને રોકો ને તો સામાજિક વિચારધારા આજે એવી થઈ ગઈ છે કે એસી એસી વર્ષના બાપાઓ ગામને ઓટલે બેઠા હોય ઝાડને છાંયને બેઠા હોય અને એમ કે છે કે ભાઈ એને હું નહીં કહું અરે બાપા તમારા છોકરા છે તમારા ગામના છે એને કહી દો તો કે આબરૂ રે એમ નથી આ હકીકત દેખાય છે આપણને ક્યાંક આબરૂ ન રે ક્યાંક જસુ બાળ કે કોઈ વચન માગે એમાં આબરૂ ન રીએ ક્યાંક ઇન્દ્રજીત યાદવ ક્યાંક વચન માગે એમાં આબરૂ ન રીએ ગામનો એક સજ્જન માણસ સામાજિક પ્રક્રિયાનો એક માણસ સંસ્થાનો એક સંચાલક એક શિક્ષક આપણી પાસે કઈક માગે અને ત્યારે એના આબરૂ ન રહીએ એવી વાસ્તવિકતાઓ આજે સામાજિક જીવનની છે એમાંથી બહાર નીકળવું પડે કુરીજી રિવાજો દૂર કરો આનું આમ કરો ઘણા બધા દૂર કરી નાખ્યા હજી પણ કરશે આજે નહીં તો કાલે કરશે છેલ્લે કઈ નહીં કોઈનું નહીં માને તો આપણે એમ કે આપણી ભાષામાં ગામથી ભાષામાં માફ કરજો એ શબ્દ હારો નથી પણ હલવાઈ નહીં કરશે હા એ કરશે બાકીનું નહીં અને ત્યારે વિચાર કરજો મિત્રો સમાજનો એક અદનો માણસ સામાજિક સંસ્થાનો એક અદનો માણસ મેં અહીંયા અભિનંદન આપ્યા છે બધાને લાખ લાખ અભિનંદન પાંચ વર્ષ પછી દ્વારિકાની અંદર આપણે એક સમાજનું ભવન બનાવી શક્યા પાંચ વર્ષ માંડ માંડ એમાં ક્યાંક તો થોડોક વિવાદ હોય ક્યાંક થોડુંક ક્યાંક મતભેદ હોય ધન્યવાદ આપવું જે હોય તે આપણું ઘરનું છે હાચવી લેજો હા કારણ કે એને ભાણું છે તાહરી તો હવે વાટકા આવ્યા વાટકાએ નોખા પડ્યા તાહરી એ નોખા નહોતા પડ્યા કારણ કે તાહરીમાં પેલા શાક લઈએ ને શાક રોટલો ખાઈએ પછી એમાં દૂધ ને ખીચડી નાખીએ એમાં ઘી પણ એને તાહરીમાં ખાતા જેમાં શાક ખાધું જેમાં ખીચડી ખાતી હવે તો વાટકા નોક નોખા એવડે વાટકા આપણું થાય એમ ના તાહરી જોઈએ તાહરી એ તાહરી બને ભલે ઓલી તાહરી તૂટી તેને મારે કરશું જુતું પતી ગયા તા આજે એવું નહીં થાય કારણ કે શ્રાપ તો વયો ગયો છે મેં શંકરાચાર્યને પૂછેલું આના માટે કે અમે દોષિત છીએ ગાંધીનગરમાં કોક બાંધે દિલ્હીમાં કોક બાંધે મધ્યપ્રદેશમાં બાંધે જ્યાં અમારી વસ્તી નથી એવા ક્યાં કામ છે કેરળામાં ને એમાં કોક બાંધે તો છાપામાં આવે યાદવા સ્થળે હું આ તો ક્યાં લઈ જાવ બાંધે એ વાંધા એના કાંઈક એને કરવાનું એના પાપ ફૂટતા હોય ને કહેવાય યાદવા બદનામ આપણે થાય એક ધારા આ નગ્ન વાસ્તવિકતા અને ત્યારે શંકરાચાર્ય મેં પૂછેલું કે આનું નિવારણ શું અમે શ્રાપિત છીએ એવું લાગે છે તો કે ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું છપ્પન કોટી કપાય મીરા દેવી તત્વ હતા એ વયા ગયા માના પેટના ઉદરમાં તમે બાકી રહ્યા અને ત્યારે તમારે જો આરાધના કરવી હોય આવતીકાલે સમાજના તમામ લોકો ભેગા થઈને કોઈ યજ્ઞ પણ કરવા માંગતા હોય તો એ દેવી તત્વની આરાધનાનો યજ્ઞ કરજો તમારે પાપમાંથી મુક્ત થવાનો યજ્ઞ કરવાની જરૂર નથી એને પ્રમાણ આપ્યા છે આની ચર્ચા આપણા સમાજમાં થાય છે આપણી ઈચ્છા એવી ખરી કે આવતા કોઈક દિવસોની અંદર દ્વારિકા મધ્યે જ એક એવો કોઈ યજ્ઞ થાય કે કૃષ્ણ કાળિયા ઠાકર પાસે આપણું તત્વ માગવા માટેની એક પ્રક્રિયા ઊભી થાય અને એમાં સમાજ જોડાય એ પ્રક્રિયા આપણે કરવા માટે સક્ષમ છીએ આપણે સક્ષમ નથી એવું નથી આપણે સક્ષમ છીએ પણ ક્યાંક પરદેહ મોકલવા હોય ને તો ઓલું થોડુંક નડે હા એક ગામના એક બોલાને કીધું કે આ કરો તો એને પેક કરીને આપવું બીજાને તો છૂટા રાખો પેક કરવાની જરૂર નથી કાં તો કે એક કાંઠે પીએ બીજો એક કાંઠે પહોંચશે તો બીજો ટાંટયો ખેંચશે કુવામાંથી બહાર નહીં નીકળવા દે એટલે કુવામાં બહાર નીકળી જવાનું જસુ બાર કે તો પણ બહાર નીકળી જાવું જસુ બાર ના પાડે તો પણ બહાર નીકળી જાવ ને મોઢે કહેતા થોડુંક હીખી જાવ એમાં વાંધો નહીં કઈ મુખ્યમંત્રીને કઈ ન કહેવાય અને ગુજરાતના હોમ મિનિસ્ટરને કઈ ન કહેવાય એવું માનવાને કારણ નથી કારણ કે એવું થાય તો એ નહીં કહેવાય કારણ કે ત્રણસો તો આને મારો તો ત્રણસો લાગે ને ઓલાને મારો તો ત્રણસો જ લાગે એમાં કઈ બીજું લાગતું નથી એમાં વધારાનું કંઈ લાગતું નથી કલમ તો ત્રણસો ની જ આવે પછી ત્રણસો માંથી બહાર નીકળી જવા જેવું છે આપણે હવે કારણ કે એ બહુ આંકું હારી પટ એમાંથી બહાર નીકળીને ચાલીએ તો વધારે ચર્ચા નથી કરતો આપ સૌનો સમય લીધો છે મોડો આવીને સમય લીધો છે અહીંયા સ્ટેજ શણગારનાર આ કાર્ય ભગીરથ કરનાર આ ટ્રસ્ટ બનાવનાર આ ટ્રસ્ટીઓ એનું કામ કરનાર

અને એના માટે થઈને કાર્યો ઠાકર આપણને હંમેશ માટે માર્ગદર્શન આપે પ્રેરણા આપે કારણ કે એને એનું કામ જ્યારે કરવા આવ્યો ને ત્યારે એને એનું કામ કરવા માટે પ્રેરણા કોકે આપી હતી અને એ પ્રેરણા રાધાએ આપી હતી એમ બધું ધર્મ કે છે રાધાએ આપણને બધાની પ્રેરણા આપે એટલા માટે છેલ્લે આપ સૌનો આભાર માની આપ સૌની પાસે બોલ કૃષ્ણ કનૈયા લાલ કે બોલ કૃષ્ણ કનૈયા લાલ કે લાલ ખુબ આભાર જસુભાઈ હવે અત્રે ધનસુખ બાપુ હાજર હવે મેં તમામ જે અત્રે ઉપસ્થિત છે તમામને વિનંતી કે બધા આસ્તે આસ્તે હવે અહીંથી